चलो बाल मित्रों, हरि ओम, जय श्री कृष्ण। धोरण एक विषय गणित, अपने धोरण एक गणित में पाठ्यपुस्तक में चैप्टर 10 पैटर्न पूर्ण करेली। हवे आज आपणे स्वाध्याय पोथी में चैप्टर 10 पैटर्न आज समझूती लेवाना छे। चलो स्वाध्याय पोथी में बधाए जोवानुं छे अने साथे साथे वालीनी मदद लई અને સ્વાપોથીમાં ચેપ્ટર પૂર્ણ પણ કરવાનો છે। એમાં આપણે ચેપ્ટર 10 પેટર્ન અહીંયા જો, હવે એમાં તમારે પેટર્ન આગળ વધારો। અહીંયા તમારે પેટર્ન આગળ આપણે પાઠ્યપુસ્તકમાં જોઈ ગયા છે એટલે ઝડપથી થોડું લઈશું। અહીંયા એક સવગોટી છે, એક ઊંધોટી છે, આ બે પેટર્ન ને સાથે લઈ અને આખે આખી આપણે પેટર્ન પૂર્ણ કરવાની છે। અહીંયા મેં પૂર્ણ કરેલી બતાવી છે, તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં પેન્સિલ વડે વ્યવસ્થિત આખી આખી પેટર્ન, પહેલા સવગોટી કરવાનો, પછી એક ઊંધોટી કરવાનો, આવી રીતે આના પેટર્નનું પુનરાવર્તન કરી અને આખી લાઈન પૂર્ણ કરવાની રહેશે। એમના પછી નીચે બે લાઈનિંગ, રાઉન્ડ અને બે લાઈનિંગ, આટલી પેટર્ન આપણે આપેલી છે। આ પેટર્નનું આપણે વારે વારે પૂર્ણાવર્તન કે એનું પાછું એને કરવાનું, બે લાઈન રાઉન્ડ, બે લાઈન પાછું, બે લાઈન રાઉન્ડ, એકના પુનરાવર્તન કરી આખી પેટર્ન પૂર્ણ કરવાની રહેશે। એમના પછી ઓ એરો છે, એક સવડો ઊંધો અને એક લાઈનિંગ કરી પેટર્નો જોઈ છે અને સ્વાપોથીમાં પણ આપણે સાથે પૂરવાનું છે। તો અહીંયા તમારે પેટર્નમાં એક વી સવડો અને ઊંધો વી એ પેટર્ન આપેલી છે। આ પેટર્નનું પણ તમારે વારે વારે પુનરાવર્તન કરી અને આખે આખી જે ખાલી જગ્યા છે એમાં પૂર્ણ કરવાનું છે, પેન્સિલનો ઉપયોગ કરવાનો છે અને પેટર્ન પૂર્ણ કરવાની રહેશે। સવડોવી અને ઊંધોવી, સવડોવી અને ઊંધોવી એ રીતે। એમના પછીની પેટર્નમાં તમને બે રાઉન્ડ આપેલા છે, પછી આપેલું ચોરસ છે, આ પેટર્ન છે। આ પેટર્નનું તમારે પુનરાવર્તન કરવાનું, બે રાઉન્ડ કરવાના, લંબચોરસ કરવાના, બે રાઉન્ડ કરવાના, લંબચોરસ કરવાના, બે રાઉન્ડ કરવાના, પછી લંબચોરસ કરવાના, એટલે આપેલી પેટર્ન ત્યાં તમારી પૂર્ણ થઈ જશે। હવે એમના પછીની પેટર્ન છે કેરી અને સફરજન, કેરી અને સફરજન આપેલી પેટર્ન છે એનું પુનરાવર્તન, કેરી સફરજન, કેરી સફરજન, અહીંયા ચિત્ર દોરવાનું, કેરીનું સફરજનનું, કેરીનું સફરજનનું, પેન્સિલ વડે ચિત્ર દોરી આપેલી પેટર્ન ત્યાં તમારે સ્વાપોથીમાં પૂર્ણ કરવાની રહેશે। હવે એમના પછીનું જોઈએ, હવે એમના પછીની પેટર્નમાં પણ તમે જોશો તો તમને નિરીક્ષણ કરો શું આપેલું છે ત્યાં, આપણે ડબલ્યુ અહીંયા શું આપ્યું છે, રીતના ડબલ્યુ અને એમ આપેલી પેટર્ન છે, આપેલી આ પેટર્ન છે। હવે અહીંયા તમારે પુનરાવર્તન, ડબલ્યુ એમ, ડબલ્યુ એમ પેન્સિલ વડે આપણે ત્યાં પૂર્ણ કરવાની રહેશે। હવે આપણે એમના પછીનું પેજ જોવાનું રહેશે। હવે એમના પછીના પેજમાં આખે આખું આપણે ચેપ્ટર પેટર્ન છે એટલે અહીંયા પેટર્ન જ તમારે સમજૂતી છે। અહીંયા પેટર્નમાં ચોરસ, ચોરસ, વર્તુળ, ત્રિકોણ, ત્રણ પેટર્ન આપેલી છે, ચોરસ છે, વર્તુળ છે ને ત્રિકોણ છે। તો અહીંયા પણ ચોરસ, વર્તુળ, ત્રિકોણ, અહીંયા પણ ચોરસ, વર્તુળ ને ત્રિકોણ, પેલા ચોરસ દોરશું, પછી વર્તુળ અને પછી ત્રિકોણ, આ રીતે દોરી અને આપણે પેટર્ન પૂર્ણ કરવાની રહેશે। હવે એમના પછીની પેટર્નમાં અહીંયા તમારે એક ઊભું લંબચોરસ અને અહીંયા થોડુંક એવું આડું લંબચોરસ આપેલું આ છે, આ આપણી પેટર્ન છે। હવે આ પેટર્નમાં આપણે અહીંયા આ જ પુનરાવર્તન કરવાનું, નિરીક્ષણ કરશો તો શું આપેલું છે, અહીંયા વર્તુળ, ચોરસ, ચોરસ,
પછી શું આવે છે તો કે બે ચોરસ અહીંયા બે ચોરસ પણ આપેલા છે તો બે ચોરસ પછી શું આવે છે તો કે વર્તુળ અહીંયા વર્તુળ દોરશું પછી પાછું આપણે બે ચોરસ પણ અહીંયા આપણે બે ચોરસ પણ દોરી શકશું અથવા તો અહીંયા ચોરસ દોરીને વર્તુળ દોરી નવી પેટર્ન પણ આપણે બનાવી શકશું હવે એમના પછી હું આપણે પેટર્ન જોઈએ અલગ અલગ આકૃતિની પેટર્ન તમને આપેલી છે હવે એ આકૃતિનો ઉપયોગ કરીને તમારે પેન્સિલ વડે નવી પેટર્ન અહીંયા જોઈને આમાંથી જોઈને અહીંયા કરવાની રહેશે અહીંયા તમારે હાડ આપેલું છે લંબગોળ હાડ આ પેટર્ન છે બરાબર આ ત્રણ વર્ણની પેટર્ન છે તો અહીંયા લંબગોળ હાડ પેટર્ન આ બેની વચ્ચે એક હાડ અને બે લંબગોળ આવશે એ તમારે પેટર્ન ત્યાં પૂર્ણ કરવાની રહેશે હવે અહીંયાથી અહીં સુધીની આપણે પેટર્ન સમજી બે ત્રિકોણ લંબ ચોરસ ને બે ત્રિકોણ તો બે ત્રિકોણ પછી શું આવે છે તો કે લંબ ચોરસ આવે છે અહીંયા લંબ ચોરસ હવે એમના પછી શું આવે ત્રિકોણ તો બે ત્રિકોણ બે ત્રિકોણ પછી શું આવે તો કે આ લંબ ચોરસ તો આપણે આપણી રીતે જોઈ અને અહીંયા પેટર્ન પૂર્ણ કરવાની રહેશે હવે એમના પછીની પેટર્ન જોઈએ અહીંયા આપણે ચોરસ જ આપેલું છે અહીંયા ચોરસ આપેલું છે હવે અહીંયા શું છે જો ચોરસ છે આકૃતિ એમ સમજવાની નથી અહીંયા રેખા ગણવાની છે એક અહીંયા રેખા ગણશું તો અહીંયા એક બે ત્રણ ને ચાર રેખાનો ઉપયોગ થયેલો છે તો અહીંયા એક રેખા બે રેખા ત્રણ ચાર ને પાંચ રેખાનો ઉપયોગ કરી અને નવી આકૃતિ બનાવેલી છે હવે એમના પછી અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ અહીં ચાર રેખા અહીં પાંચ રેખા અને અહીંયા છ રેખા બરાબર હવે આના આકૃતિને આપણે પુનરાવર્તન કરી ચાર રેખાનો ઉપયોગ કરેલો પાંચનો કરેલો અને છનો કરેલો અહીંયા પણ એમ જ અહીંયા ચાર રેખાનો ઉપયોગ કરશું પાંચ રેખાનો ઉપયોગ કરશું અને છ રેખાનો અહીંયા ઉપયોગ કરી અને આપણી પેટર્ન ત્યાં પૂર્ણ કરવાની રહેશે હવે એમના પછીનો જોઈએ પેજ અહીંયા પેજમાં જુઓ પેટર્ન આગળ વધારો હવે અહીંયા પણ આપણે આકૃતિમાં જોતા જાવ સંખ્યામાં વધારો થાય છે સંખ્યામાં શું થશે ત્યાં વધારો થાય છે અહીંયા એક અહીંયા બે અહીં ત્રણ આપી છે અહીંયા ચાર અને અહીંયા પાંચ કરવાની રહેશે હવે અહીંયા અંકનાર તમને પેટર્ન દ્વારા અંકનાર એકી સંખ્યા બેકી સંખ્યા ઘડિયાળનું જ્ઞાન બધું જ જ્ઞાન સાથે સાથે શીખવામાં આવે છે ખાલી આકૃતિ દ્વારા આપણે ઘણું બધું કહી જાય છે અહીંયા અહીંયા એક એકમાં એક નાખી તો બે બે ને એક ત્રણ ત્રણ પછી ચાર ચાર પછી પાંચ અહીંયા સળંગ લાઈન છે અને સળંગ લાઈનની આકૃતિ આપણે દોરી પેટર્નની અને એકથી પાંચનું અંકનાર પણ ત્યાં આપણે આપે હવે એમના પછીની પેટર્નમાં જોશો તો અહીંયા ત્રણ આપેલા છે હવે એક વધારો કરશું તો ચાર એકનો વધારો કરી તો પાંચ એકનો વધારો કરશું તો છ અને અહીંયા એકનો વધારો કરશું તો સાત ત્યાં આવે છે ચિત્ર બરાબર અહીંયા ચિત્ર દ્વારા તમને અંકજ્ઞાન પણ સમજાવવાની પ્રયત્ન કરેલો છે હવે આ બધું આપણે પાઠ્યપુસ્તકમાં જોઈ ગયેલા છે એટલે ઝડપથી જોઈએ છે અહીંયા બે છે અહીં ચાર છે છ છે આઠ છે દસ છે બે માં બે નાખી તો ચાર ચાર માં બે નાખી તો છ છ માં બે નાખી તો આઠ આઠ માં બે નાખી તો દસ અથવા તો બે નો ઘડિયો બે કા બે બે દુ ચાર બે તેરી છ બે ચોકુ આઠ ને બે પંચા દસ બરાબર એક સંખ્યા છોડી આપણે બબે સંખ્યાનો વધારો ત્યાં થાય છે હવે એમના પછીની પેટર્નમાં જોઈશું તો જો અહીંયા પેટર્નમાં એક ચિત્ર છે પછી ત્રણ છે પાંચ છે હવે આ પેટર્ન આપણે આપેલી છે અહીંયા એક સંખ્યા છોડીને એક સંખ્યાનો મૂકીને કરેલી છે અહીંયા એક છે બે નથી સીધા કેટલા છે ત્રણ છે ચાર નથી ચાર નથી સીધા કેટલા છે પાંચ છે તો છ નહીં હોય તો સીધા કેટલા થશે સાત થશે આઠ નહીં હોય કેટલા થશે નવ થશે બરાબર એક સંખ્યા છોડીને એક સંખ્યાનો ઉપયોગ કરેલો છે અહીંયા એ પછી બે નહીં તો ત્રણ ચાર નહીં તો પાંચ છ નહીં તો સાત આઠ નહીં તો કે નવ આ બધી સંખ્યા કેવી છે તો કે એકી સંખ્યા છે એકી સંખ્યા કોને કહેવાય કે જેને બે વડે નિશેષ ના ભાંગી શકીએ એવી સંખ્યાને એકી સંખ્યા કહેવાય અથવા તો જેનો એકમનો અંક એક ત્રણ પાંચ સાત નવ હોય
એ સંખ્યાને એકી સંખ્યા કહેવામાં આવે હવે તેમના પછીનું આપણે જોઈશું અહીંયા સ્ટાર વાળું જોશો તો અહીંયા 5 કેટલા સ્ટાર છે તો કે 5 અહીં 4 3 તો અહીંયા ઘટાડો થાય છે શું થાય છે ત્યાં ઘટાડો થાય છે અહીંયા 5 છે તો 5 માંથી એક અહીંયા સ્ટાર જો નીકળી ગયો છે છે ને જોશો તો તો એક ઓછું થયું છે 4 માંથી હવે અહીંયા 4 માંથી અહીંયા ઓછું થાય છે અહીંયા 5 માંથી એક ઓછું થાય તો 4 4 માંથી એક ઓછું થાય તો 3 3 માંથી એક ઓછું થાય તો 2 2 માંથી એક ઓછું થાય તો 1 અથવા તો આપણે 5 ની જે લાઈન સળંગ લખીએ છે એને ઉલટી લાઈનમાં આપણે લખી નાખવાની 5 4 3 2 1 લાના દ્વારા તમને શું ખબર પડે અમે આગળની સંખ્યાનો તમને ખ્યાલ આવે કે 5 ની આગળ કઈ આવે તો કે 4 આવે 4 ની આગળ 3 3 ની આગળ 2 2 ની આગળ 1 અથવા તો 5 કરતા 4 નાની સંખ્યા છે 4 કરતા 3 નાની સંખ્યા છે 3 કરતા 2 નાની સંખ્યા છે ને 2 કરતા 1 નાની સંખ્યા છે સો એકડા માટે જેમ જેમ લખતા હોય ને જેમ જેમ આમ આગળ જાય મોટી સંખ્યા બનતી જાય છે અને આગળની સંખ્યા છે નાની સંખ્યા બનતી હોય છે હવે એમના પછીની પેટર્નમાં જોઈશું તો દિવાસળી 1 છે અહીંયા 1 અહીંયા 2 છે અહીંયા 3 છે અહીંયા 4 છે અહીંયા કેટલી આવશે 5 સળંગ લાઈન જો અહીંયા 1 2 3 4 5 સળંગ લાઈન છે જ્યારે ઉપરના સ્ટારમાં શું બતાવ્યું તમને જે 5 4 3 2 1 અહીંયા 5 થી જ્યારે સંખ્યા લઈએ છે તો આપણે નાની સંખ્યા તરફ જઈએ છીએ એટલે ચિત્રમાં ઘટાડો થાય છે જ્યારે અહીંયા 1 થી આપણે ચાલુ કરીએ છીએ સવડા એકડામાં તો ત્યાં સંખ્યામાં વધારો થાય છે વધારો થાય છે એટલે મીન્સ કે મોટી સંખ્યા બને છે હવે એમના પછીની આપણે એક પેટર્ન લઈએ એ પેટર્નમાં જુઓ અહીંયા અહીંયા આપણે આપેલું ચોરસ છે એ ચોરસ એક પેટર્ન ત્યાર તરીકે આપણે આપેલી છે એ પેટર્નમાં એક પેટર્નનો વધારો થયો અહીંયા શું કહેવાય છે ત્યાં એક પેટર્નનો ત્યાં વધારો થયો આ એક પેટર્ન વધી આ બાજુ હવે આમાં એક અને બે બે પેટર્ન વધે છે તો આમાં 3 પેટર્ન વધશે આમાં 4 આવી રીતના તમારે ત્યાં આકૃતિ પૂર્ણ કરવાની રહેશે ચાલો બાળ મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાય પરથી ભાગ 1 પૂર્ણ કરીએ છીએ હરિઓમ અસ્તુ